गुड मॉर्निंग स्टूडेंट्स, चाणक्य एकेडमी ऑनलाइन क्लासेस में आपनु स्वागत छे। धोरण 12 गुजराती मीडियम विषय वाणिज्य व्यवस्था अने संचालन, जेमा आपणे करी रह्या था चैप्टर नंबर 1 संचालननु स्वरूप अने महत्व। तो सौथी पहला रिवाइज करी जाइए कि आपणे अत्यार सुधी कया कया टॉपिक शीखी गया छे। तो अनुक्रमिका तरफ नजर करिए तो आपणे जोई गया छीए संचालननो अर्थ। સંચાલનનો અર્થ ફરીથી રિવાઇઝ કરાવી દઉં, તેમાં આપણે જોર્જા ટેરીની વ્યાખ્યા યાદ રાખવાનું કીધું હતું, જેમાં 6M મેન, મશીન, મટીરિયલ્સ, મેથડ, મની અને માર્કેટ, એમાં આયોજનથી કરી અને અંકુશ રાખવા સુધીનું કાર્ય, જ્યાં સુધી તમને ધ્યેય હાંસલ થતો નથી એટલે કે તમારો કોઈ પણ હેતુ સિદ્ધ નથી થતો ત્યાં સુધી કરવામાં આવતી દરેક પ્રવૃત્તિને શું કહેવામાં આવે છે? સંચાલન। એના પછી આપણે જોયું હતું સંચાલનનું સ્વરૂપ અથવા તો એને સંચાલનની લાક્ષણિકતા પણ કહી શકાય છે, જેમાં ઘણી બધી બાબતોનો સમાવેશ થતો હતો કે સંચાલન છે સર્વવ્યાપી પ્રવૃત્તિ છે, સતત ચાલતી પ્રવૃત્તિ છે, જૂથ પ્રવૃત્તિ છે, માનવીય પ્રવૃત્તિ છે, જેવા ઘણા જ બધા પોઈન્ટનો સમાવેશ થતો હતો। એના પછી આપણે જોયું હતું સંચાલનનું મહત્ત્વ, જેમાં આપણે જોયું હતું કે સંચાલન છે એ દરેક ક્ષેત્રમાં જરૂરી છે, એવું નથી કે માત્ર ઉદ્યોગ ક્ષેત્રમાં જ સંચાલનની જરૂર પડે, રમતગમતનું ક્ષેત્ર છે, સંરક્ષણનું ક્ષેત્ર છે, શિક્ષણ છે, સામાજિક ક્ષેત્ર છે, આર્થિક ક્ષેત્ર છે, એવા દરેક ક્ષેત્રમાં છે સંચાલનની જરૂર પડતી જ હોય છે। પછી એના માટેના ઘણા બધા મહત્ત્વના પોઈન્ટ જોયા હતા કે સંચાલન દ્વારા નફામાં વૃદ્ધિ થાય છે, ધ્યેય સિદ્ધિ થાય છે, ધંધાને સફળ બનાવવા માટે સંચાલન ઉપયોગી છે, રાષ્ટ્રના હેતુ માટે પણ સંચાલન ઉપયોગી છે। એના પછી આપણે સંચાલનના મહત્ત્વમાં અથવા તો સ્વરૂપમાં આ સંચાલન વિજ્ઞાન, કળા અને વ્યવસાય એ તો જોઈ જ ગયા હતા, પરંતુ એ એઝ એ સેપરેટ ક્વેશ્ચન તરીકે પણ તમને પૂછાઈ શકે છે। તો આપણે એ પણ એને ડિટેલમાં જોયું હતું કે સંચાલન છે એક વિજ્ઞાન પણ છે, સંચાલન એક કળા પણ છે અને સંચાલન એક વ્યવસાય પણ છે। એના પછી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કહી શકાય જે છે સંચાલનની વિવિધ સપાટીઓ। સંચાલન કરવામાં તો આવશે પરંતુ એ કેવી રીતે કરવામાં આવશે, તો એના માટે શું કરવામાં આવે છે? એની 3 સપાટીઓ તૈયાર કરી દેવામાં આવે છે, જેમાં ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી અને તળ સપાટી, આવી 3 સપાટીનો સમાવેશ કરવામાં આવે છે। એના પછી આપણે જોયા હતા સંચાલનના કાર્યો, જેમાં આયોજન, વ્યવસ્થાતંત્ર, કર્મચારી વ્યવસ્થાતંત્ર, દોરવણી, અંકુશ વગેરે જેવા સંચાલનના કાર્યોનો સમાવેશ કર્યો હતો। હવે આજે આપણે જોઈશું એ છે સંકલન। સૌથી પહેલાં હું તમને સંચાલનની 3 સપાટીઓ વિશે ફરીથી રિવિઝન કરાવી દઉં, કારણ કે આ ખૂબ જ મહત્ત્વનો પ્રશ્ન છે। હવે તમને એમ પ્રશ્ન પૂછાઈ શકે કે સંચાલનની વિવિધ સપાટીઓ વિશે જણાવો, તો કઈ કઈ સપાટીઓ આવશે? ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી અને તળ સપાટી। હવે જેમાં સૌથી પહેલાં છે ઉચ્ચ સપાટી, તો ઉચ્ચ સપાટીમાં તમને આકૃતિમાં દેખાય છે એ જ રીતે, તો ઉચ્ચ સપાટીમાં કયા કયા અધિકારીઓનો સમાવેશ થાય છે? સંચાલક મંડળ, મેનેજિંગ ડિરેક્ટર, જનરલ મેનેજર વગેરેનો। હવે ઉચ્ચ સપાટી છે એનું મુખ્ય કાર્ય શું હોય છે? તો કે હેતુ નક્કી કરવાનું। એ હેતુ નક્કી કરી લેશે, ડિરેક્ટરોની નિમણૂક કરશે, અંદાજપત્ર જે તૈયાર થયેલા હશે એ અંદાજપત્રની ચકાસણી કરીને એને મંજૂર કરશે, અધિકારીઓની નિમણૂક કરશે, નફાની કેટલી વહેંચણી કરવી, ડિવિડન્ડ કેટલું બહાર પાડવું, પછી નફાનું પુનઃરોકાણ કેટલું કરવું, કયા કઈ યોજનાઓ છે એને અમલમાં મૂકવી, એ બધા જ કાર્ય ક્યાં કને કરવામાં આવશે? ઉચ્ચ સપાટી તરફ કરવામાં આવશે, જેને ટોચની સપાટી અથવા તો સર્વોચ્ચ સપાટી તરીકે પણ ઓળખવામાં આવશે। એના પછી છે મધ્ય સપાટી, તો મધ્ય સપાટીમાં કયા કયા વ્યક્તિઓનો સમાવેશ થાય છે? તો કે બધા જ વિભાગીય અધિકારીઓ, એટલે કે એકમની અંદર જેટલા પણ વિભાગો હશે એ બધા જ વિભાગોનો સમાવેશ ક્યાં કને કરવામાં આવશે? મધ્ય સપાટીમાં કરવામાં આવશે, જેમ કે ખરીદ વિભાગ, ઉત્પાદન વેચાણ, કર્મચારી વિભાગ, નાણાં વિભાગ, બધા જ વિભાગનો સમાવેશ છે ક્યાં કને કરવામાં આવશે? મધ્ય સપાટીમાં કરવામાં આવશે। હવે મધ્ય સપાટીમાં કયા કયા કાર્યો કરવામાં આવશે? તો કે જે ઉચ્ચ સપાટી તરફથી જે અધિકારીઓ છે એના તરફથી જે પણ હેતુ આપવામાં આવેલા છે, જેટલા પણ ઉદ્દેશ્ય નક્કી કરવામાં આવેલા છે, તેઓનું પાલન કરવાનું અને તેની હુકમો અને સૂચનાઓને અમલમાં મૂકવાનું, પછી અંદાજપત્રો તૈયાર કરવાના,
પછી ધ્યેયને સિદ્ધ કરવા માટે જુદી જુદી યોજનાઓ તૈયાર કરવાની, માળખા તૈયાર કરવાના. પછી પોતાના વિભાગના જે કર્મચારીઓ છે એ લોકોનો શું કરવાનું, હંમેશા જુસ્સો વધારતા રહેવાનું. જે વિભાગ છે એની અંદર પણ સબ પેટા વિભાગ હશે, તો એ પેટા વિભાગોનું કાર્ય ઉપર પણ દેખરેખ રાખવાની. તો આવી રીતના મધ્ય સપાટી આવા જુદા જુદા કાર્યો કરતી હોય છે. અને એમ પણ કહી શકાય છે કે ઉચ્ચ સપાટી અને તળ સપાટીને જોડતી મહત્ત્વની કડી એટલે કઈ સપાટી, મધ્ય સપાટી. અને છેલ્લી છે તળ સપાટી, જેમાં નિરીક્ષકો, જોબરો, ફોરમેનો, મજૂરો એ બધા જ વ્યક્તિઓનો સમાવેશ થશે. હવે તળ સપાટી છે એ કયા કયા કાર્યો કરશે, તો કામદારો છે એનું શિસ્ત અને જુસ્સો વધે એવા પ્રયત્નો કરવામાં આવશે. દરરોજ છે પોતાના વિભાગનું કાર્યનું આયોજન કરવામાં આવશે. કર્મચારીઓને લગતા બધા જ કાર્યો છે અહીંયા કને થશે. બદલી છે, બઢતી છે, તાલીમ છે, એ બધા જ કાર્યો અહીં કરવામાં આવશે. યંત્રોને ગોઠવવા, એનું સમારકામ કરવું, એ બધા કાર્યો પણ અહીંયા કને કરવામાં આવશે. અગર કોઈ કર્મચારીઓને પ્રશ્નો છે તો એના પ્રશ્નોને યોગ્ય અને વ્યાજબી ઉકેલ આપવાનું પણ કાર્ય તળ સપાટીએ કરવામાં આવશે. તો આવી રીતના આપણે ત્રણ સપાટીઓ જોઈ હતી, ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી અને તળ સપાટી. એના પછી કાલે આપણે જોયા હતા સંચાલનના કાર્યો, જેમાં આપણે જોયું હતું આયોજન, વ્યવસ્થાતંત્ર, કર્મચારી વ્યવસ્થાતંત્ર, દોરવણી અને અંકુશ. ઝડપથી એકવાર રિવિઝન કરાવી દઉં. આયોજન એટલે કે સંચાલનના કાર્યની શરૂઆત જ ક્યાંથી થશે, આયોજનથી થશે. હેતુ સિદ્ધ કરવો છે, નક્કી કરેલો ઉદ્દેશ્ય સિદ્ધ કરવો છે, તો એના માટે કયું કાર્ય કોણ કરશે, ક્યારે કરશે, કેવી રીતે કરશે અને એ કાર્યને પૂર્ણ કરવા માટે, પૂરું કરવા માટે અગાઉથી કરવામાં આવતી બુદ્ધિપૂર્વકની વિચારણા, એને આપણે શું કહીશું, આયોજન. આયોજનનું મુખ્ય કાર્ય જ છે કે પહેલાં ધ્યેય સિદ્ધ કરવા માટે શું કરવાના, લોકોને તૈયાર કરવાના. એના પછી આવશે વ્યવસ્થાતંત્ર. ધ્યેય તો સિદ્ધ થઈ ગયું, ધ્યેય તો નક્કી થઈ ગયું, પણ હવે ધ્યેય પૂરું કરવા માટે આપણી પાસે યોગ્ય વ્યક્તિઓ પણ જોઈશે, યોગ્ય વ્યવસ્થાતંત્ર પણ જોઈશે. તો હવે વ્યવસ્થાતંત્રમાં શું કરવામાં આવશે કે નક્કી કરેલા હેતુને સિદ્ધ કરવા માટે વ્યક્તિઓ વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી કરવામાં આવશે. જેના લીધે શું થશે કે નક્કી કરેલો હેતુ છે એ સરળતાથી સિદ્ધ થઈ શકે. એના પછી આપણે જોયું હતું કર્મચારી વ્યવસ્થાતંત્ર. હવે કર્મચારી વગર તો કોઈ પણ હેતુ સિદ્ધ કરવો શક્ય જ નથી, કારણ કે કર્મચારી હશે તો જ એકમના ધ્યેય છે તેને સિદ્ધ કરી શકાશે. એટલે કર્મચારી વ્યવસ્થાનો ઉદ્દેશ્ય શું હોય છે, તો કે સંતોષકારક અને સંતુષ્ટ કર્મચારી દળને ઊભું કરવાનું, જેને જાળવી રાખવાનું અને તેમનો વિકાસ પણ કરવાનો. કર્મચારીઓને ઘણી બધી સેવાઓ છે અથવા તો એને કલ્યાણલક્ષી છે એવી પ્રવૃત્તિ પણ હાથ ધરવાની, જેમ કે ભરતી છે, બઢતી છે, નિવૃત્તિ છે, તાલીમ છે, પસંદગી છે, એવી બધી પ્રવૃત્તિઓ છે એ હાથ ધરતા રહેવાની. એના પછી આપણે જોયું હતું દોરવણી. હવે કર્મચારીઓ છે એને ધ્યેય શું છે એ ખબર છે, પણ એ ધ્યેયને સિદ્ધ કેવી રીતના કરવો તેના વિશેની તેઓને સંપૂર્ણ માહિતી હશે નહીં, તો તેઓને શું આપવી પડશે, દોરવણી એટલે કે માર્ગદર્શન, ગાઈડન્સ આપવું પડશે. એટલે કે કર્મચારીઓને ધ્યેય પૂર્તિ માટે માર્ગદર્શન આપવું અને તેમના ઉપર દેખરેખ પણ રાખવું, એને શું કહેવામાં આવશે, દોરવણી. અને લાસ્ટ પોઈન્ટ હતું અંકુશ. અંકુશ એટલે કે આયોજનમાં લેવાયેલા નિયમો મુજબ અથવા તો કાર્ય મુજબ શું કામ કરવામાં આવી રહ્યું છે કે નહીં તેની ચકાસણી કરવી, એને આપણે શું કહીશું, અંકુશ. એટલે આયોજનમાં જે જે બાબતો રજૂ કરવામાં આવી હતી એ મુજબ જ શું કાર્ય થાય છે કે નહીં તેની ચકાસણી કરવી, તેને શું કહેવામાં આવે છે, અંકુશ. અને અંકુશ છે એ સંચાલનનું સૌથી અંતિમ કાર્ય ગણવામાં આવે છે. ને આપણે બે અભિગમો જોયા હતા, એનામાં આધુનિક સમયનું અને જે જૂની પ્રણાલિકાગત હતું એ રીતે. જૂની પ્રણાલિકાગત પ્રણાલિકાગત હતું એ નકારાત્મક ખ્યાલ હતો, પરંતુ આધુનિક સમયમાં જે અંકુશનો ખ્યાલ છે કેવો છે, હકારાત્મક ખ્યાલ છે. તો આ હતા સંચાલનના કાર્યો. તમને એ રીતે પણ પૂછાઈ શકે છે અથવા તો કુન્સ અને ઓડોનલના મતે આપવામાં આવેલા સંચાલનના કાર્યો એવી રીતના પણ પૂછાઈ શકે છે. હવે આજનું આપણે પોઈન્ટ જોઈએ જે છે સંકલન, જેને
આપણે કહી શકાય કે કોઓર્ડિનેશન, કોઓર્ડિનેશન એટલે કે બધા જ લોકો સાથે મળી અને કામગીરી કરે અને ધ્યેયને શુદ્ધ શું કરે, શુદ્ધ કરવાની, પૂર્ણ કરવાની ખાતરી આપે. તો ચલો જોઈએ. સંચાલન પ્રક્રિયાના દરેક તબક્કે સંકલન જરૂરી છે. આયોજનથી માંડીને અંકુશ સુધી સંકલન આવશ્યક છે. સંકલન દ્વારા જે સિદ્ધિની ખાતરી મળે છે, સંકલનથી એકમનું કોઈ પણ કાર્ય રહી જતું નથી કે બેવડાતું પણ નથી, જેથી કામગીરી પણ સરળ બને છે. હવે જેવી રીતના સંચાલન દરેક ક્ષેત્રમાં જરૂરી છે, દરેક સપાટીએ જરૂરી છે, એવી જ રીતના સંકલન પણ શું છે, દરેક તબક્કે જરૂરી છે. સંકલન વગર કોઈ પણ કાર્ય થઈ શકતું નથી. તમે ગમે એટલા મોટા મોટા ધ્યેય નક્કી કરી લો, પણ તમારા કર્મચારીઓ અથવા તો તમારા અધિકારીઓ વચ્ચે સંકલન નહીં હોય, એટલે કે કોઓર્ડિનેશન નહીં હોય, તેઓ સાથે મળીને કામ નહીં કરતા હોય, તો તમારું નક્કી કરેલું ધ્યેય છે તે સિદ્ધ થઈ શકશે નહીં. એટલે આયોજનથી માંડી તમે આયોજન બનાવો છો, ત્યાંથી કરીને અંકુશ સુધીની દેખરેખ સુધી જોવાનું કે સંકલન થાય છે કે નહીં. એટલે એમ કહી શકાય કે આયોજનથી કરી અને અંકુશ સુધીની દરેક પ્રક્રિયામાં સંકલન છે એ આવશ્યક છે. અગર જો સંકલન ન હોય તો શું કહી શકાય છે કે ધ્યેય તમારો સિદ્ધ થશે જ એની ખાતરી આપી શકાતી નથી. પણ તમારું એકમ જો સંકલનથી કાર્ય કરતું હશે, સાથે મળીને કાર્ય કરતું હશે, તો ધ્યેય સિદ્ધિની ખાતરી મળી શકે છે. હવે તેનો અર્થ જોઈએ. ધંધાકીય એકમના જુદા જુદા વિભાગોમાં કર્મચારીઓ દ્વારા જુદા જુદા જે કાર્યો થાય છે અને તેમની વચ્ચે સત્તાની એક સૂત્રતા કે સુમેળ સાધવાના કાર્યને સંકલન કહેવામાં આવે છે. ધંધાકીય એકમના જુદા જુદા વિભાગોમાં, હવે આપણને ખ્યાલ છે કે દરેક સપાટીએ દરેક અલગ અલગ કર્મચારીઓ હશે, તો એ દરેક કર્મચારીઓ દ્વારા બધું જુદું જુદું કાર્ય થતું હશે, તો એ દરેક કાર્યમાં શું જોવા મળે, એક સૂત્રતા અને સુમેળ સાંધીને લોકો કાર્ય કરે, એટલે કે તેઓ બધા સાથે મળી અને કાર્ય કરતા હોય, તો તેને શું કહેવામાં આવશે, સંકલન. દરેક સપાટીએ દરેક કર્મચારી પોતાનું કાર્ય, દરેક કર્મચારી દરેક કાર્ય સાથે મળી અને સુમેળ રીતે કરતા હશે, તો તે કાર્યને શું કહેવામાં આવશે, સંકલન. હવે આપણે જોઈએ સંકલનની લાક્ષણિકતાઓ. સૌથી પહેલું પોઈન્ટ જોઈએ તો આયોજનથી અંકુશ સુધી દરેક કાર્ય કરતી વખતે સંકલનની જરૂર પડે છે. જે આપણે આગળ જોઈ ગયા કે આયોજનથી કરી અને અંકુશ સુધી જો તમારા હેતુને નક્કી કરવું છે, ધ્યેય સિદ્ધ કરવું છે, તો આયોજન બનાવો, ત્યાંથી કરીને અંકુશ એટલે કે દેખરેખ થઈ ગયા પછી તમે જ્યારે જુઓ છો કે આયોજન મુજબ કાર્ય થયું છે કે નહીં, ત્યાં સુધી પણ સંકલનની જરૂર અવશ્ય પડશે. તેથી સંચાલન પ્રક્રિયામાં સંકલન ખૂબ જ મહત્ત્વનું ગણી શકાય. એટલે કે સંકલન વગર આ પ્રક્રિયા છે એ શક્ય બનાવી શકાતી નથી. બીજું પોઈન્ટ જોઈએ, સંકલન એ દરેક સપાટીએ થતું કાર્ય છે. પહેલાં કીધું એ જ રીતે કે જેમ સંચાલન ત્રણેય સપાટીએ થતું જોવા મળે છે, એવી રીતના સંકલન છે, કોઓર્ડિનેશન છે, એ પણ દરેક સપાટીએ જોવા મળશે. એટલે કે જ્યાં જ્યાં કર્મચારીઓ હશે, જ્યાં જ્યાં વ્યક્તિઓ કાર્ય કરતા હશે, ત્યાં કને સંકલન અવશ્ય આવશે જ. ત્રીજું પોઈન્ટ છે, સંકલનની સફળતા માટે માહિતી સંચારની વ્યવસ્થા કાર્યક્ષમ હોવી જોઈએ. હવે સંકલનને સફળ બનાવવું છે એટલે કે તમારું કોઓર્ડિનેશન છે, તમે કોઓર્ડિનેશન કેવી રીતના કરશો, બોલીને, એના સિવાય તો કોઈ રીતે થઈ જ નહીં શકે. તો જ્યારે સંકલન કરવામાં આવે છે તો ત્યારે તમારું માહિતી સંચાર છે, એટલે કે તમે જે માહિતીની આપ લે કરો છો એ કેવી હોવી જોઈએ, એકદમ કાર્યક્ષમ એટલે કે એકદમ સ્ટ્રોંગ હોવી જોઈએ, કે તમે તમારી જે બાબત રજૂ કરવા ઈચ્છો છો તે એકદમ સ્પષ્ટપણે રજૂ થતી હોવી જોઈએ. જેના લીધે શું થાય છે કે સંચાલનની દરેક સપાટીએ દરેક કામ કરતો કર્મચારી છે એ માહિતી સંચારથી વાકેફ થઈ જાય. ચોથું પોઈન્ટ છે, સહકાર વગર સંકલન શક્ય નથી. તમે ધારો કે મધ્ય સપાટીમાં 50 કર્મચારીઓ કાર્ય કરે છે,
સમાન હેતુ માટે, સમાન ધ્યેયને સિદ્ધ કરવા માટે. હવે 50માંથી માત્ર 20 જ કર્મચારીઓ એવા છે કે જે એ હેતુને સિદ્ધ કરવા માટે સહકાર આપે છે. બાકીના 30 કર્મચારીઓ એવા છે કે જે હેતુને સિદ્ધ કરવા માટે કોઈ પણ પ્રકારનો સહકાર આપતા નથી. તો પછી સંકલન છે એ શક્ય બનશે નહીં, કારણ કે 20 કર્મચારીઓ એવા છે કે જે ઈચ્છે છે કે આપણો જે આ નક્કી કરેલો હેતુ છે એ સિદ્ધ થઈ જાય, આપણે એમાં સફળ થાય. તો બાકીના 30 વ્યક્તિઓ છે એવું ઈચ્છતા જ નથી. તો એના લીધે શું થશે, એ લોકો વચ્ચે ક્યારે પણ સંકલન સાંધી શકાશે નહીં, એ લોકો ક્યારે પણ 50 જણા સાથે મળીને કાર્ય કરી શકશે નહીં. એટલે કે એકમની વિવિધ પ્રવૃત્તિઓ વચ્ચે સંકલન જળવાય તે માટે વિવિધ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા દરેક કર્મચારીઓને સહકાર જરૂરી બને છે. પછી ગમે એ ક્ષેત્ર હોય, ગમે એ ક્ષેત્ર સાથે, કોઈ પણ ક્ષેત્ર સાથેની પ્રવૃત્તિમાં જોડાયેલા હો, પરંતુ કર્મચારીએ સહકાર આપવો જરૂરી છે. એના વગર સંકલનનું કાર્ય છે એ સફળ બનાવી શકાશે નહીં. પાંચમું પણ જોઈએ, ધંધાકીય એકમના સાધનોનો મહત્તમ ઉપયોગ સંકલન દ્વારા શક્ય બને છે. આપણે પહેલાં જોયું હતું સંચાલનના અર્થમાં અને સંચાલનના મહત્વમાં કે સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ, એટલે કે તમે જ્યારે કોઈ પણ હેતુ સિદ્ધ કરો છો ત્યારે એ જ બાબતને ધ્યાનમાં રાખવાની કે આપણા એકમ પાસે કયા સાધનો રહેલા છે. તો એ સાધનોનો જ મહત્તમ ઉપયોગ કરીને તમે વસ્તુનું ઉત્પાદન કરો. તો જો તમારા પાસે જે સાધનો રહેલા છે એનો મહત્તમ ઉપયોગ કરવો હશે તો એના માટે પણ શું જરૂરી બનશે, સંકલન જરૂરી બનશે. તમારા સાધનોના ઇષ્ટતમ ઉપયોગ માટે પણ સંકલન દ્વારા શક્ય બનાવી શકાય છે. જો તમારા વચ્ચે કોર્ડિનેશન હશે સારું તો તમે સાધનોનો, ધંધાના અંદર રહેલા સાધનો છે એનો વધારેમાં વધારે ઉપયોગ કરી શકશો. છઠ્ઠું પોઈન્ટ જોઈએ, સંચાલનના દરેક કાર્યોમાં સંકલન સમાયેલું છે તેથી સંકલનને સંચાલનનો આત્મા કહેવામાં આવે છે. હવે આપણે જોયું કે સંચાલન છે એના દરેક કાર્યમાં સંકલન છે એ સમાયેલું છે, બંને એકબીજા સાથે જોડાયેલા છે. એમ કહી શકાય કે બંને એકબીજાના સમાનાર્થી શબ્દ છે, કે સંચાલન છે તો જ સંકલન શક્ય છે, અથવા તો સંકલન હશે તો જ સંચાલન છે એને સિદ્ધ કરી શકાશે. એટલે એમ કહેવાય છે કે સંકલન છે એ સંચાલનનો શું છે, આત્મા છે. સંચાલન ગમે એટલું સારું બનાવવામાં આવશે પણ જો એ સંચાલનને સફળ બનાવવા માટે સંકલન નહીં કરવામાં આવે, એટલે કે ટીમ વર્ક નહીં બતાડવામાં આવે, તો એ ગમે એટલું સારું સંચાલન છે એ ક્યારે પણ પૂર્ણ થઈ શકશે નહીં, એટલે કે સફળ બની શકશે નહીં. એટલે એમ કહેવાય છે કે સંકલન એ સંચાલનનો આત્મા છે. તો આ 6 પોઈન્ટ હતા જેથી સંચાલનની લાક્ષણિકતાઓ. હવે આપણે જોઈએ સંચાલનનું મહત્વ, સંકલનનું મહત્વ. તો સંકલનના મહત્વમાં કઈ કઈ બાબતોનો સમાવેશ કરવામાં આવે છે, તો સંકલનના મહત્વમાં સૌથી પહેલું પોઈન્ટ છે તો સંકલનની, સંચાલનના જુદા જુદા કાર્યો જેવા કે આયોજન, વ્યવસ્થાતંત્ર, દોરવણી, અંકુશ વગેરે અસરકારક બને છે. સંકલનથી શું થાય છે કે સંચાલનના જે મુખ્ય કાર્યો છે, આયોજન, વ્યવસ્થાતંત્ર, દોરવણી, અંકુશ, એ બધા કેવા બને છે, એકદમ અસરકારક બને છે. કારણ કે એ બધા ઉપર શું રાખવામાં આવેલું છે, સંકલન રાખવામાં આવેલું છે એટલા માટે. બીજું પોઈન્ટ જોઈએ, સંકલનને કારણે એકમના બધા જ કાર્યો સરળતાથી કરી શકાય છે. જો તમારા ટીમ વચ્ચે એકદમ સારી મિત્રતા હશે, બધા સાથે મળીને કામ કરતા હશો, તો બધા જ કાર્યો કેવી રીતના થઈ જશે, સરળતાથી થઈ જશે. ગમે એટલું અઘરામાં અઘરું કાર્ય હશે પરંતુ તમારી ટીમ છે એના વચ્ચે ખૂબ જ સારું કોર્ડિનેશન છે તો તમે અઘરામાં અઘરું કાર્ય પણ સરળતાથી પૂરું કરી શકશો. પણ ક્યારેય પૂરું કરી શકશો, જો તમારા વચ્ચે સંકલન હશે તો, કોર્ડિનેશન હશે તો. ત્રીજું પોઈન્ટ જોઈએ, સંકલનથી એકમનું કોઈ કામ કરવાનું રહી જતું નથી કે બેવડાતું પણ નથી. સંકલન છે એનાથી શું થાય છે કે કોઈ કાર્ય રહી પણ નથી જતું અને કોઈ કાર્ય બેવડાતું પણ નથી, એટલે કે કોઈ કાર્ય ફરીથી બીજી વાર રિપીટ પણ થઈ જતું નથી. કારણ કે બધા લોકો એકસાથે મળીને કરતા હોય છે, એટલે જે કામ પહેલાં ઉપાડશે તેને પહેલાં પૂર્ણ જ કરશે અને એના પછી જ કોઈક નવું કાર્ય ઉપાડશે. એટલે કાર્ય છે એ અધૂરું પણ નહીં રહે અને એ નહીં કાર્ય બીજી વાર ફરીથી કરવામાં પણ આવશે નહીં, એટલે કે બેવડાશે પણ નહીં. ચોથું પોઈન્ટ જોઈએ,
સંકલનની એકમના જુદા જુદા વિભાગોમાં સંવાદિતતા જળવાઈ રહે છે. સંકલનથી શું થાય છે કે દરેક એકમો છે, દરેક વિભાગો છે, એના વચ્ચે સંવાદિતતા છે એ જળવાઈ રહે છે. એટલે કે બધા છે એ સાથે મળીને કામ કરી શકતા હોય છે. પાંચમો પોઈન્ટ જોઈએ, એકમના વિવિધ વિભાગોના કાર્યોને તેના ક્રમ સમય વચ્ચે સમતુલા જાળવવાનું કાર્ય સંકલનના લીધે જ શક્ય બને છે. હવે શું કહે છે કે એકમના જે વિવિધ વિભાગો છે, ઉત્પાદન વિભાગ, ખરીદ વિભાગ, વેચાણ વિભાગ, એ બધા જ કાર્યોને તેના ક્રમ અને સમય વચ્ચેની સમતુલા જાળવવાનું કાર્ય. હવે ઉત્પાદન વિભાગ છે એ વસ્તુનું ઉત્પાદન કરીને રાખી દેશે. હવે ખરીદ વિભાગ છે એ એની માહિતી મેળવશે. એના સાથે કયો વિભાગ જોડાયેલો હશે? વેચાણ વિભાગ. એના સાથે કયો વિભાગ જોડાયેલો હશે? નાણાં વિભાગ. તો આવી રીતના બધા વિભાગો છે એ શું હોય છે? ક્રમબદ્ધ એકબીજા સાથે જોડાયેલા હોય છે. તો હવે એ બધા જ વિભાગો વચ્ચે સમય અને ક્રમની સમતુલા જળવાઈ રહે તો એ માટેનું સૌથી મહત્ત્વનું કાર્ય કોણ કરશે? સંકલન એ કાર્ય કરશે. હવે ચારેય વિભાગના લોકો છે, કર્મચારીઓ છે, એ લોકો એકબીજા સાથે સારી રીતે જોડાયેલા હશે અને ટીમ વર્કથી કાર્ય કરતા હશે તો દરેક વિભાગનું કાર્ય છે કેવું થશે? ઝડપથી પણ પૂરું થશે, ક્રમવાર પણ પૂરું થશે અને સમય પણ એનામાં વધારે ખર્ચાશે નહીં. પરંતુ એ બધું ક્યારે શક્ય બની શકશે? સંકલનથી કાર્ય કરશે તો. એના પછી છઠ્ઠું પણ જોઈએ, સંકલનને લીધે એકમમાં નક્કી કરેલા હેતુઓને સિદ્ધ કરી શકાય છે. સંકલનના લીધે શું થાય છે? આયોજનમાં જે શરૂઆતમાં જે હેતુ નક્કી કરવામાં આવેલું હતું એ હેતુને સરળતાથી સિદ્ધ કરી શકાય છે. સંચાલનમાં ગમે એટલું સારું બનાવવામાં આવે પણ જો સંકલન નહીં હોય તો તમારો ધંધો છે, તમારું એકમ છે, તમારી પેઢી છે એ સફળતા મેળવી શકશે નહીં. એટલે સંકલન છે એ ખૂબ જ મહત્ત્વનું ગણવામાં આવે છે. તો આ આપણે જોયું સંકલનની લાક્ષણિકતાઓ અને સંકલનનું મહત્ત્વ. હવે એના પછીના જે આપણે લેક્ચરમાં જોવાના છીએ એ છે સંચાલનનો કાર્ય વિસ્તાર. એટલે કે સંચાલન છે એ કઈ કઈ જગ્યાએ કાર્યો કરતું હોય છે અથવા તો એ કઈ કઈ જગ્યાએ એનો વિસ્તાર છે એ ફેલાયેલો છે. તો ત્રણ પોઈન્ટ આપેલા છે જ્યાં કને સંચાલન છે એ મોટે ભાગે જોવા મળતું હોય છે. તો સૌથી પહેલું છે માર્કેટિંગ સંચાલન, માનવ સંસાધન સંચાલન, નાણાકીય સંચાલન અને ઉત્પાદન સંચાલન. તો આવા ટોટલ ચાર પોઈન્ટ્સ છે કે જ્યાં કને સંચાલન છે એનો વિસ્તાર છે એ સૌથી વધારે જોવા મળતો હોય છે. તો આ ચારે ચાર સંચાલનો વિશે આપણે આના પછીના નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. તો આજે આપણે જે પણ શીખ્યા સંકલન વિશે, એનો અર્થ, લાક્ષણિકતાને મહત્ત્વ, એના સિવાયનું આપણે સંચાલનનું રિવિઝન કર્યું, એ બધી જ બાબતો ખાસ યાદ રાખજો. એના પછીનું આપણે એના નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ત્યાં સુધી થેન્ક યુ.